ઉમરપાડાના ઉચવણ ગામે કબ્રસ્તાનમાંથી મળેલી બંને લાશ સુરતના યુવાનોની નીકળી. હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દાટ્યાનો બહાર આવ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી નીકળેલ ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબરે મૃતકોની ઓળખ કરાવી છે. મૃતક ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ લીંબાદ પોલીસ મથકે નોંધાઈ હતી. અત્યારે આ કોણ છે અને હત્યા કોણે કરી એ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાત કરીએ ઉમરપાડાના ઉછવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે અજાણે એસમોના મૃતદેહની. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. જે બે અજાણે યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા એમની ઓળખ થઈ છે અને એમની હત્યા કરી એમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનું માનવામાં આવે છે. આ દ્રશ્ય છે ઉમરપાડા તાલુકાના ઉછવણ ગામની સીમમાં આવેલ કબ્રસ્તાનના અને આ જ કબ્રસ્તાનમાંથી બે અજાણે યુવાનોની લાશ મળી હતી અને લાશ કોની હતી એની ઓળખ પણ થઈ છે અને હત્યા કર્યા બાદ આ કબ્રસ્તાનમાં બંને યુવાનોને દાટી દેવામાં આવ્યા હતા. કઈ રીતે આરોપીએ અંજામ આપ્યો હશે જાણવા અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે જે વિગત આપી એ પણ ચોંકાવનારી હતી. કેમ કે ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી કે તેમના કબ્રસ્તાનમાં કંઈક થયું હોય એવું લાગે છે. કેમ કે ગામના સરપંચને શંકા ઉદ્ભવી. જોઈ લો આ દ્રશ્યો. આમ તો સામાન્ય રીતે કબ્રસ્તાનના ગેટ પર તાળા મારવામાં આવે છે અને ગામમાં કોઈની મોત થાય તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન કરવામાં આવે છે દફનવિધિ માટે. પરંતુ ગઈકાલે કોઈની મોત થઈ ન હતી, છતાં કબ્રસ્તાનમાં ગેટની બાજુની કાંટાની વાડ તોડી આરોપી મૃતદેહ લઈને ગયો અને ત્યારબાદ બંને લાશને કબ્રસ્તાનમાં 100-200 મીટર ઘસડી જઈને સામાન્ય ખાડો ખોદી બંનેની લાશ દફનાવી આરોપી ફરાર થઈ ગયો અને પોતે કરેલ કરતૂત પર કોઈની નજર નથી એમ લાગ્યું, પણ બન્યું ઉલટું. ગામના એક મુસ્લિમ યુવાનને શંકા જતા ગામના સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસને આખો મામલો બહાર આવ્યો. ઉછવણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલી બે યુવકની ઓળખ પણ થઈ ગઈ, એમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. જો કે ઉમરપાડા સહિત જિલ્લાની પોલીસ કામે લાગી છે. જે શકમંદ ઝડપાયો છે એની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે હત્યા કેમ કરી કોણે કરી એ ભેદ પોલીસ ટૂંક સમયમાં ઉકેલી નાખશે, પરંતુ ફરાર અફઝલ પકડાય પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે. હાલ તો LCB, SOG સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફરાર અફઝલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ ડબલ મર્ડરની ઘટના ઉમરપાડા તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. મૃતક બિલાલ સૈયદ, મૃતક અઝરુદ્દીન કાદર શેખ અને ફરાર આરોપી અફઝલ ફરાર છે. આ ત્રણેય ગુનાહિત માનસિકતા ધરાવતા હતા અને તમામની મિત્રતા જેલમાં થઈ હતી. ફરાર આરોપી અફઝલ સામે દાતા માંગરોળ ઉમરપાડા પોલીસ મથકે ગુના નોંધાયા છે, જ્યારે મૃતક બંને પણ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. જોકે ડબલ મર્ડરની આ ગુથ્થીમાંને કારણો પોલીસને સતાવી રહ્યા છે. પોલીસે એ દિશામાં કામ કરી રહ્યા છે. ડબલ મર્ડરની ઘટનામાં એક નહીં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવશે. જ્યારે ઉમરપાડાના ઉછવણ ગામનો અફઝલ પકડાશે ત્યારે જ હત્યાનું સાચું કારણ બહાર આવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. હું અનિલ વસાવા, સરપંચ ઉછવણ ગ્રામ પંચાયત. એમણે કીધું કે કબ્રસ્તાનમાં કઈક ઘટના બનેલી છે, એટલે અમે ત્યાં જઈને જોયું તો પાટા પડેલા હતા ને તાજું ખોદેલું હતું, એટલે અમને શંકાસ્પદ લાગતા અમે પી સાહેબને જાણ કરી ને લોકો ઘટના સ્થળે આવ્યા, મામલતદાર શ્રીને બોલાવ્યા, પછી એમણે તપાસ ચાલુ કરી. ઉમરપાડા પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે. એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં SDMને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી SDMની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા. આ બંને યુવાનો હતા. એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે. એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું PM કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું. પ્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી
અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું. આ આધારે આજે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા 302, 342 અને 201 મુજબ દાખલ કરવામાં આવેલી છે. આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ ડેડ બોડી છે, બંને વ્યક્તિઓ છે, એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાયેલું છે. પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનો મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલી છે. કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે. એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અફઝલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે. તે લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી. આ વ્યક્તિ છે એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી ગયેલો હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે. આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલો હોવાનું જણાયેલું છે. એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યા રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે. આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે. એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે. ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલી છે. આજે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના પર ફરિયાદી શ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે. એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં 302 ગુનો 2007 નોંધાયેલો છે, માંગરોળમાં 399 મુજબનો 2008 નોંધાયેલો છે અને ઉમરપાડામાં 498 ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે. આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિસિડન્ટ ધરાવે છે, એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે. એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે. મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ, એ પૈકી બિલાલ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે, એ પણ સલબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આર્મ્સ એક્ટના 2 ગુનામાં પકડાયેલો છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાની લેતી દીતીને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે. એમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે, કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે, એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલી છે. જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે. પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું. પંચનામાની વિગતે આજે બંને ડેડ બોડીઝ બહાર કાઢવામાં આવેલા તો એની અંગ ઝડપી દરમિયાન ઇન્ક્વેસ્ટ પંચનામા દરમિયાન એના એક વ્યક્તિ છે જે મરણ જનાર અજ્જુ છે એના ખીચામાંથી એક ચિઠ્ઠી મળેલી અને એની અંદર એક નંબર લખેલો હતો, મોબાઈલ નંબર. એટલે પોલીસે એ સર્ચ કરી અને એ વ્યક્તિનો સંપર્ક કરતા એના ભાઈનો નંબર હોવાનું જણાયેલું. એટલે એ યુનુસ નામનો એનો ભાઈ છે એનો લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરી અને એનો સંપર્ક કરતા આ બંને વ્યક્તિઓની છે એની ઓળખ પોલીસને મળેલી. એ દિશામાં તપાસ કરતા આ જે બિલાલ નામનો વ્યક્તિ છે એ જ્યારે અહીં ઉમરપાડા 8/6/2024 રોજ જ્યારે નીકળેલો અને આવેલો એના પછી 2 દિવસ ઘરે નહીં આવતા એના ભાઈ છે, હાલના જે ફરિયાદી છે એમણે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર મિસિંગ કમ્પ્લેન પણ દાખલ કરેલી છે
અને એ પણ રેકર્ડ ઉપર પોલીસ દ્વારા લેવામાં